जागते रहो। क्या बात है यार, आज तो तुम्हारी स्किन बहुत चमक रही है। हाँ यार, नई क्रीम जो लगाई है। कौन सी क्रीम? मैं भी लूंगी। थोड़ी महंगी है जो कि स्किन के लिए काफी अच्छी है। ये पैराबेन फ्री, टॉक्सिन फ्री और नेचुरल है। यार ऐसे क्लेम्स तो हर कंपनी करती है अपने प्रोडक्ट के बारे में। तुमने एक्चुअली में इंग्रेडिएंट्स चेक किए भी हैं? वैसे मैंने चेक तो नहीं किया, बट कोई झूठा क्लेम थोड़े नहीं कर सकते हैं। क्यों नहीं करेगी, बिल्कुल करते हैं। और ऐसे क्लेम्स कर ही कंपनीज अपने प्रोडक्ट को महंगा बेचती है और बाद में वो सारे क्लेम्स सच भी नहीं होते हैं। इरा खोटू नथी कही रही। इको फ्रेंडली, टॉक्सिन फ्री, क्रुएल्टी फ्री, नेचुरल होवानो दावो करनारी प्रोडक्ट्स ही बजार उभराय छे। टूथपेस्ट, साबुथी लईने कॉस्मेटिक्स अने कपड़ा सुधी तमाम हर्बल प्रोडक्ट्स हर्बल नेचुरल लेबल नी साथे वेचवामां आवी रह्या छे। परंतु आ लेबल पर आँख मीचीने भरोसो न करो, आ मार्केटिंग ट्रिक बनी गई छे। कंपनीओ पोतानी प्रोडक्ट्स थी एनवायरमेंट पर पड़ती खराब असरने घटाड़वाना बदले पोते एनवायरमेंट फ्रेंडली होवानो ब्रांडिंग करवा पर वधु समय अने पैसा खर्च करे छे। आने कहवाय छे ग्रीन वॉशिंग। आनो शिकार बने छे कंज्यूमर्स, जे पर्यावरणनो बचाव करवानो दावो करनारी मोंघी इको फ्रेंडली प्रोडक्ट खरीदे छे। परंतु शुं तमे जे वस्तु खरीदी रह्या छो ते खरेखर इको फ्रेंडली छे के पछी तेनी पर चढ़्युं छे ग्रीन वॉशिंगनुं खोटुं पड? ઇન્ડિયન રિટેલરના એક રિપોર્ટ મુજબ ભારતમાં ઓર્ગેનિક ઉત્પાદનોનું બજાર 25% CAGR સાથે 2025 સુધીમાં $10 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે, જે ભારતીયોમાં આવા ઉત્પાદનોની વધતી માંગ દર્શાવે છે। આ માંગને વટાવવા માટે કેટલીક કંપનીઓ તેમના ઉત્પાદનો પર ઇકો ફ્રેન્ડલીનું ખોટું પેકેજિંગ લગાવીને તેને વેચે છે। उनसे पैसा लिया जा रहा है, एक्स्ट्रा पैसा, तो ये गलत है। जो अनफेयर ट्रेड प्रैक्टिस के परिभाषा में आता है तो हम सोचते हैं कि वो रुकना चाहिए। लोगों को भ्रमित करके पैसा नहीं लेटना चाहिए। लोगों को सही कीमत में सही चीज़ दिलाने के लिए लोगों को पैसे का वसूली उस चीज़ के लिए लेना चाहिए। કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ ગ્રાહકનો એ અધિકાર છે કે તેને ગુડ્સ કે સર્વિસીસની ક્વોલિટી, ક્વોન્ટિટી, પ્યોરિટી, સ્ટાન્ડર્ડ, અસર અને કિંમતની પૂરી માહિતી મળે। આવી વાતોને છુપાવવી, અધૂરી માહિતી આપવી અને ખોટા લેબલિંગ, આ છે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ। ગ્રાહકની પાસે અધિકાર છે કે તે કોઈપણ પ્રકારની અનફેર ટ્રેડ પ્રેક્ટિસમાં સામેલ કંપની અથવા સર્વિસ પ્રોવાઇડર સામે ફરિયાદ કરી શકે। કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી પણ ગ્રીન વોશિંગ સામે કડક નિયમો લાવવાની તૈયારી કરી રહી છે। સરકાર એવી ગાઈડલાઇન્સ તૈયાર કરી રહી છે જેમાં ઇકો ફ્રેન્ડલી અથવા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીએ જણાવવું પડશે કે તેમની પ્રોડક્ટ્સમાં પર્યાવરણ સંબંધિત દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે। આ નિયમો તમામ જાહેરાતો, સર્વિસ પ્રોવાઇડર, પ્રોડક્ટ સેલર, જાહેરાતકર્તાઓ અથવા જાહેરાત એજન્સીઓ વગેરે પર લાગુ પડશે। આ એવી સંસ્થાઓ છે જેમની સેવાઓનો ઉપયોગ ગુડ્સ કે સર્વિસીસની જાહેરાત અને વેચાણ માટે કરવામાં આવે છે। ગાઈડલાઇન્સ અનુસાર પર્યાવરણ સંબંધિત દાવા કરતી કંપનીએ તેના ઉત્પાદનો અને જાહેરાતોમાં QR કોડ અથવા વેબ લિંક દ્વારા તમામ પ્રોડક્ટ મટીરિયલની માહિતી આપવી પડશે। રિસર્ચની સાથે જોડાયેલો આ તમામ ડેટા ડિસ્ક્લોઝ કરવો પડશે। તમામ એન્વાયરમેન્ટ ક્લેમ્સને વેરીફાઈ કરવા લાયક પુરાવા આપવા પડશે। ગ્રીન, ઇકો ફ્રેન્ડલી, ઇકો કોન્શિયસનેસ, ગુડ ફોર ધ પ્લેનેટ, ક્રુઅલ્ટી ફ્રી જેવા શબ્દોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે આવા શબ્દો ગ્રાહકોને ગેરમાર્ગે એટલે કે તેમને ગ્રીન વોશ કરી દે છે। ગ્રીન વોશિંગના દોષિત ઠરશે તો ગ્રાહક સુરક્ષા અધિનિયમન 2019 હેઠળ અનફેર ટ્રેડ પ્રેક્ટિસની કાર્યવાહી થશે। ગ્રાહક અધિકારો પર કામ કરતા નિષ્ણાતોનું કહેવું છે કે ગાઈડલાઇન્સથી ત્યાં સુધી ફરક નહીં પડે જ્યાં સુધી તે કાયદો ન બને। ફક્ત ગાઈડલાઇન્સ આટલા મોટા પાયાની ગ્રીનરીની છેતરપિંડીને રોકવા માટે પૂરતી નથી। ગાઈડલાઇન્સ કે સાથ સાથ એક સર્વેલન્સ મિકેનિઝમ અનિવાર્ય હે, તો કે યદિ સર્વેલન્સ મિકેનિઝમ નહીં હોગા તો કન્ઝ્યુમર કો કૈસે પતા લગેગા કે કૌન સા એન્ટિટી, કૌન સી ઓર્ગેનાઇઝેશન સહી મેસેજ દે રહા હે યા ગલત મેસેજ દે રહા હે, વેધર દે વો લોગ ગાઈડલાઇન્સ કો ફોલો કર રહા હે યા નહીં કર રહા હે, और यदि नहीं कर रहा है कहां शिकायत करें, उनके ऊपर क्या जुर्माना होगा, उनके ऊपर क्या सजा किया जाएगा। આપણે આપણા ઘરમાં વ્હાઇટ વોશ કરીએ છીએ ઘરના ડાઘને છુપાવવા માટે, તેવી જ રીતે કંપનીઓ પોતાની પ્રોડક્ટ પર ગ્રીન લેબલ ચડાવીને તેને શ્રેષ્ઠ બતાવે છે
આને જ કહેવાય છે ગ્રીન વોશિંગ. અને અફસોસ કે ગ્રીન વોશિંગથી બચાવવા માટે જ્યાં સુધી કોઈ નિયમ કાયદો નથી ત્યાં સુધી તમારે જાતે જ તેનાથી બચવા માટે જાગૃત થવું પડશે. હવે પછી જ્યારે પણ કોઈ ઇકો ફ્રેન્ડલી દાવાવાળી પ્રોડક્ટ ખરીદી રહ્યા હો તો ફક્ત જોરદાર ટેગલાઇનવાળી એડવર્ટાઇઝમેન્ટ પર ભરોસો ન કરો. તે પ્રોડક્ટમાં વપરાયેલા સામાનને ચેક કરો અને તે અંગે માહિતી એકત્રિત કરો. કંપનીના બેકગ્રાઉન્ડ અંગે વાંચો અને તે અંગે જાણો, જેનાથી તમે તમારા લેવલે પ્રોડક્ટ્સને ફિલ્ટર કરી શકશો.